विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर में आई बुक में लिटल स्टेप 7, 8, 9 ए कम्प्लीट करियो। आज अपने पाठ्यपुस्तक में लिटल स्टेप 10, 11, 12 भणवाना छे, तो एमा एक्टिविटी 1 भणवाना छे। तो एनी पहला अपने जे एना स्पेलिंग छे एक वार वाँची लईए। PUT पुट एटले मूकवू, YOUR योर एटले तमारू, BOOK बुक एटले पुस्तक, FBAG बेग एटले ठेलो, FINGERS फिंगर्स एटले आंगळीओ, ON ऑन एटले पर, HANGING हैंग एटले लटकावू, PICTURE पिक्चर एटले चित्र, WALL वॉल एटले दीवाल, FEET फीट एटले पग, GO गो एटले जेवू, STAND स्टैंड एटले उभा रहेवू, NEAR नियर एटले पासे, UNDER अंडर एटले नीचे, RAISE राइज एटले ऊंचो करो, CLAP क्लैप एटले ताली पाड़वी, SNAP स्नेप एटले जे आपणे आंगळीઓનો અવાજ હોય તેને સ્નેપ કહેવાય। તો આપણે એક્ટિવિટી 1 ના સ્પેલિંગ જોયા અને આ સ્પેલિંગ તમારે બધાય બુકમાં વ્યવસ્થિત અંગ્રેજીની જે પાકી બુક છે એમાં લિટલ સ્ટેપ 10 11 12 એવું હેડિંગ મારવાનું છે, એક્ટિવિટી 1 હેડિંગ મારવાનું છે અને આવી જ રીતના 3 બોક્સ પાડીને અને વ્યવસ્થિત લાઇનમાં સ્પેલિંગ સારા અક્ષરે લખી નાખવાના છે, બરાબર છે। હવે આપણે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1 ભણીએ। તો લેટર સ્ટેપ 10 11 12 માં આપણે એક્ટિવિટી 1 રાઇમ, જેમાં તમને એક સરસ મજાની કવિતા, આપણે અત્યાર સુધી જોયું કે લેટર સ્ટેપ 1 2 3 ભણ્યા, એમાં પણ એક્ટિવિટી 1 માં કવિતા હતી અને એક્ટિવિટી 2 માં શું હતી, સ્ટોરી હતી। લેટર સ્ટેપ આપણે 4 5 6 ભણ્યા, 7 8 9 ભણ્યા, એ બંનેમાં પણ એક્ટિવિટી 1 માં એક સરસ મજાની પોયમ આપેલી હતી અને એક્ટિવિટી 2 માં તમને શું આપેલું હતું, સ્ટોરી। એવી જ રીતના આમાં પણ આપણને એક્ટિવિટી 1 માં એક સરસ મજાની પોયમ આપેલી છે, તો આપણે ભણીએ। પોયમનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। હવે સ્નેપ ટેપ અને ક્લેપ આ ત્રણેય શું છે, આ ત્રણેય અવાજ એક પ્રકારનો અવાજ છે। સ્નેપ, સ્નેપ એટલે શું થાય, તો કે સ્નેપ એટલે કે આપણી જે આંગળીઓ દ્વારા જે અવાજ થાય છે એને સ્નેપ અવાજ છે, ટેપ એટલે કે આપણા પગ દ્વારા જે અવાજ આવે છે એને ટેપ તરીકે ઓળખવામાં આવે છે, અને હાથ દ્વારા જે અવાજ આવે છે એને ક્લેપ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ પુટ યોર બુક, પુટ એટલે મૂકવું, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, ઇન ટુ યોર બેગ, ઇન ટુ એટલે માં, યોર એટલે તમારી, બેગ એટલે બેગ, તમારું પુસ્તક તમારી બેગમાં મૂકો, પુટ યોર બુક તમારું પુસ્તક, ઇન ટુ યોર બેગ તમારી બેગમાં મૂકો, પુટ યોર નોટબુક, તો પુટ એટલે મૂકવું, યોર એટલે તમારું, નોટબુક એટલે નોટબુક, તમારી નોટબુક મૂકો, ઇન ટુ યોર બુક બેગ તમારી નોટબુક તમારી તમારા બેગમાં મૂકો, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ તમારું પુસ્તક તમારા બેગમાં મૂકો, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ તમારી નોટબુક તમારા બેગમાં મૂકો, સ્નેપ યોર ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ, યોર એટલે તમારી, સ્નેપ એટલે કે અવાજ, તમારી આંગળીઓનો અવાજ કરો એટલે કે તમારી આંગળીઓનો અવાજ કરો, એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, સ્નેપ 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 એટલે કે જે આંગળીઓનો અવાજ આવે છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે, સ્નેપ સ્નેપ સ્નેપ। ફરી એકવાર જોઈ લઈએ પહેલો પેરેગ્રાફ, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ તમારું પુસ્તક તમારી બેગમાં મૂકો, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ તમારી નોટબુક તમારા બેગમાં મૂકો, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 તમારી આંગળીઓ હલાવો અને સ્નેપ 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 કરો। ત્યારબાદ પુટ ધ ચોક ઓન ધ ટેબલ, પુટ એટલે મૂકો, ધ ચોક એટલે ચોક, ઓન એટલે પર ઉપર, ધ ટેબલ ધ ચોક એટલે ચોકને તમારા ટેબલ પર મૂકો,
ચોક ટેબલ પર મૂકો, પુટ એટલે મૂકવું, ચોક એટલે ચોક, ઓન એટલે ઉપર અને ટેબલ એટલે ટેબલ. ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ હેંગ એટલે લટકાવવું, ધ પિક્ચર એટલે ચિત્રને, ચિત્રને લટકાવો, ઓન એટલે ઉપર, ધ વોલ એટલે દિવાલ, ચિત્રને દિવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એટલે કે તમારા, યોર એટલે તમારા, ફીટ એટલે પગ, તમારા પગને ટેપ એટલે કે આપણે એમ કહી શકીએ ટપલી મારવી અથવા તો પગનો જે અવાજ આવે તમારા પગ વડે અવાજ કરો, ટેપ ટેપ ટેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ચોક તમારા ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. ચિત્રને દિવાલ ઉપર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારા પગ વડે ટેપ 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 અવાજ કરો. ત્યારબાદ જોઈએ ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એટલે કે જાઓ, એન્ડ એટલે કે અને, સ્ટેન્ડ એટલે ઊભા રહો. જાઓ અને ઊભા રહો નિયર, નિયર એટલે પાસે, ધ ડોર એટલે દરવાજાની, જાઓ અને દરવાજાની પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ, જાઓ અને સ્ટેન્ડ એટલે કે ઊભા રહો. અંડર ધ ફેન, ફેન એટલે પંખાની, અંડર એટલે નીચે, જાઓ અને પંખાની નીચે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, જાઓ અને દરવાજાની પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, જાઓ અને પંખાની નીચે ઊભા રહો. રાઇઝ યોર હેન્ડ્સ, રાઇઝ એટલે ઊંચો કરો, યોર એટલે તમારો, હેન્ડ્સ એટલે હાથ, તમારા હાથ ઊંચા કરો. એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. ક્લેપ એટલે આમ તો જોઈએ તો આપણે તાળી પાડવી થઈ, અને હાથનો અવાજ, તો એ બંને સેમ જ થયું. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. ફરી એકવાર જોઈ લઈએ આખી પોએમ. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. તમારું પુસ્તક તમારી બેગમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ. તમારી નોટબુક તમારી બેગમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તમારી આંગળીઓ હલાવો અને સ્નેપ 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 અવાજ કરો. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. ચિત્રને દિવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારા પગ વડે ટેપ 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 અવાજ કરો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાઓ અને દરવાજા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. જાઓ અને પંખા નીચે ઊભા રહો. રાઇઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, અને તાળી પાડો તાળી પાડો તાળી પાડો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1 ભણ્યા. તમારે હોમવર્કમાં આ એક્ટિવિટી 1 નથી લખવાની, પરંતુ એના જે સ્પેલિંગ મેં તમને આગળ કરાવ્યા તે સ્પેલિંગ તમારે એકવાર સરસ મજા અક્ષરે આપણે અંગ્રેજીની બુકમાં લખવાના છે. અને આ એક્ટિવિટી 1 તમારે ઘરે ગુજરાતી ભાષાંતર કરીને વાંચતા શીખવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 ભણીશું. થેન્ક યુ.